એક વડલો કવિ કાગ બાપુએ લખ્યો અને એક વડલો પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુએ લખ્યો. હા, પણ વડલો શ્રી વેદના છે. શું કહે છે? માણસ એમ હોય ને કે બધું હું કરું છું, પણ માણસ થી કઈ ન થાય. થાય મામા? કઈ ન થાય. એને પલમાં પલી તો જગાડતા આવડે છે. અને ભોમાંથી બાલા ઉભા થાય, પછી ક્યાંય ગોચવી ન આવે. સમજી જાઓ, સમજી જાઓ, સમજી જાઓ, ઘેલા રાણા સમજી જાઓ. મરણ છે માથે, મોત છે મોટા બાપા ઉપર બેઠા છે, ખબર છે ને? માથે મોત છે, ખબર છે ને? એ હું કે છે આગ લાગી, અને કેવી લાગી, કેવી લાગી.
હાવર બન્યો કમરા કલે કિલો આંબે બેઠી કોયરી ટવકા કરે એના હાથ ભવના વ્યાણ યાદ આવે ટૂંકમાં લઈ પછી રાઉન્ડ પૂરો જ કરવો છે પણ આ એક નાનો એવો છે ખાલી કટકો કહી દઉં એવામાં કવિ સદર નીકળ્યા ત્યાંથી અને કોયલ ને કહેવા માંડ્યા કે કોયલ આટલું બધું રદન હું લેવા રોવો તો હું લેવા કોયલ જવાબ આપ્યો કવિને એનું રોવું આવે છે મને સાંડતું નથી એવા દાખલા અહીંયા આપણે ઉપર સ્ટેજ ઉપર જ બેઠા છે કોઈના બાપ ની કેવળ નથી કે એમને પાસા વાળી હતી હા કોઈની તેવડ બાર ની વાત છે કે એમને પાછા વાળી દે પણ રામનગરના મારા બાપનો માથે પંજો પડી ગયો ને એના પંજા હેઠળ જે કોઈ નીકળી ગયા છે ને અને
પાસે પંજો પડી ગયો છે ને, વિલાટ ના માથે વયા જાય, માલ ના માથે વયા જાય. મારા રામનગર ના રખાના ખાલી 3 કાયદા છે, એ કાયદા નું પાલન કરી દો ને. તમને માળિયા રોગ હોય, તમારા વાંજા મેણા હોય, તમારી 78 પેઢી ના શેવાળ વળી ગયા હોય, અને મારી જગ્યા ની માલપા એક ઘા કરો, એક પોકાર કરો ને, એ સોગડિયું સાંડવા દઉં તેથી મને રામનગર ના રખાને તાજમ ભરાય ને બાપ. આપણી સામે નથી, આપણે ધર્મ ગોતવા જઈએ એમ ધર્મ ન મળે, એમ દર્શન ન આવે, એનું કામ વાત નું પાલન કરવું છે. એની ડીકી ડીકી આવે, એની વાત આવે, અને એની તક આવો, તક તક ને ઉધુ કરી નાખો ને તો પક થઈ જાય. તક હોય એને અવડું કરી નાખો તો પક થઈ જાય. તક ને પાકવા દેવી પડે, તક પાકી જાય ને કઈ કામ થાય.